नमस्कार, आपनी साथे हूँ छु बिरन। हवे जो ये समाचार विगतवार कच्छनी बात करिए। कच्छना रापर नी अंदर भूकंपनो आंचको फरी एक वार अनुभव आयो छे। कच्छना रापर नजीक भूकंपनो आंचको अनुभव आयो सवारे 4:22 3.7 नी तीव्रतानो आंचको अनुभव आयो छे। रापर थी 13 किलोमीटर दूर छे केन्द्रबिंदु। वहेली सवारे 4:22 आ घटना घटी हती, जेमां भूकंपना आंचका अनुभवाता लोकोमां फफड़ाट जोवा मळी रह्यो छे। કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવવામાં આવી રહ્યા છે, જેવામાં આજે રાપર નજીક ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો। સવારે 4:22 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। રાપરથી 13 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ નોંધાયું છે। अगर बात करिए तो नवरात्रि चाली रही है, परंतु हजू पण कमोसमी वरसाद नोंधायो छे। छेल्ला 24 कलाकनी अंदर 25 तालुकामां वरसाद नोंधायो छे। गीर सोमनाथना तलालामां 2 इंच वरसाद खाबक्यो छे। सुरेन्द्रनगरना चोटीलामां पण 1 इंच वरसाद नोंधायो छे। अन्य 23 तालुकाओमां पण 1 इंच सुधीनो वरसाद वरस्यो छे। गीर सोमनाथना तलालामां 2 इंच, सुरेन्द्रनगरना चोटीलामां 1 इंच वरसाद नोंधायो छे। अन्य 23 तालुकामां 1 इंच सुधीनो वरसाद છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 25 તાલુકામાં વરસાદ નોંધાયો છે। કમોસમી વરસાદને કારણે હવે ખેડૂતો ચિંતામાં છે, કેમ કે પાકને નુકસાન થઈ રહ્યું છે। બીજી બાજુ નવરાત્રી ચાલી રહી છે અને વરસાદ વરસી રહ્યો છે, જેથી ખેલૈયાઓમાં પણ ક્યાંક ને ક્યાંક જે ઉત્સાહ તો તે ઘટી રહ્યો છે। હવે વાત કરીએ અમદાવાદની। અમદાવાદની અંદર વરસાદે તો વિરામ લઈ લીધો તે ગયો, પરંતુ જે પ્રકારના ખાડા રસ્તા પર જોવા મળી રહ્યું છે, અમદાવાદમાં જાણે ખાડારા જોઈએ તેવો રસ્તો સ્પષ્ટ દેખાય છે। શહેરના પૂર્વ વિસ્તાર બન્યા છે ખાડાઓનું સામ્રાજ્ય। મહાનગરના રસ્તાઓ પર જ ખાડા, તંત્રની ખાડા પૂરવાની જાહેરાત માત્ર કાગળ પર। વાહન ચાલકોને અવર જવર કરવામાં મુશ્કેલી પડી રહી છે। ખાડાને કારણે વાહન ચાલકો કે જેઓના અકસ્માત પણ વધી રહ્યા છે, નિંદ્રાધીન પ્રશાસન ક્યારે તેની આંખ ઉઘાડશે તેની પર હવે જનતા પ્રશ્ન ઉઠાવી રહી છે। કેમ કે જે ખાડાઓ જનતાને દેખાય છે તો તંત્રને કેમ નથી દેખાતા? રોડ રસ્તા રિપેર થઈ ચૂક્યા છે તેવી વાતો કરવામાં આવે છે, તો પછી આ દ્રશ્યો શું છે? આ અમદાવાદના દ્રશ્યો જોઈ રહ્યા છો। અમદાવાદ મહાનગરના રસ્તાઓની આ હાલત આપ જોઈ રહ્યા છો કે જ્યાં વાહન વ્યવહારમાં તકલીફ પડી રહી છે લોકોને। એક બાજુ શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ છે, બીજી બાજુ રસ્તા પરના ખાડા છે, વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। વરસાદે તો હવે ટાટા બાય બાય કીધું છે, પરંતુ હવે આ ખાડાઓ ક્યારે ટાટા બાય બાય કહે છે તે જોવાનું રહેશે। વારંવાર રજૂઆતો કરવામાં આવે છે, તંત્ર દ્વારા કહેવામાં આવે છે કે કામગીરી થઈ ચૂકી છે, વરસાદ નથી તેવા વિસ્તારોમાં રોડ રસ્તા રિપેર થઈ ચૂક્યા છે, પરંતુ આપ જોઈ રહ્યા છો આ અમદાવાદના દ્રશ્યો, મહાનગરના દ્રશ્યો કે તેના ખાડા, જે રસ્તા પર જતા લોકોના ખાડાને કારણે અકસ્માત વધી રહ્યા છે। કેમ કે રસ્તા પર ખાડા રાજ હોય તેવું જોવા મળી રહ્યું છે। શહેરના પૂર્વ વિસ્તારની અંદર ખાડાનું સામ્રાજ્ય જોવા મળ્યું। વિશાલ આપણી સાથે સીધા જોડાઈ ચુક્યા છે। વિશાલ, અમદાવાદની અંદર વરસાદે તો બાય બાય કીધું, ખાડા હવે ક્યારે બાય બાય કહેશે? ખાડા રાજ બંધ થવાનું નામ જ નથી લઈ રહ્યું। કોર્પોરેશનના અથાક પ્રયત્નો, કરોડો રૂપિયાનો ખર્ચ, પણ આખરે પરિણામ શૂન્ય। કારણ કે જે રીતે કોર્પોરેશન દ્વારા કામગીરીની વાતો કરવામાં આવે છે, બળંગા ફૂંકવામાં આવે છે, પરંતુ જ્યારે પરિસ્થિતિ પર નજર કરીએ તો પરિસ્થિતિ જેવી ને તેવી જ જોવા મળે છે। તો આખરે પ્રશ્ન એ થાય છે કે આ કરોડો રૂપિયા જાય છે ક્યાં? આપણે સીધા જ બતાવવા માગીએ છીએ, અમે છીએ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કૃષ્ણનગર ખાતે, જ્યાં રોડ રસ્તાની પરિસ્થિતિ જોઈને આપણે ખ્યાલ આવી જશે કે વાહન ચાલકોને કેટલી માઠી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો રોડ રસ્તાની હાલત, કે જે રીતે રોડ રસ્તા છે તે ચારે તરફથી તૂટી ગયા છે, ઉબડખાબડ રસ્તા છે, જેના કારણે વાહનોને જ્યારે પસાર થવાનું હોય છે ત્યારે પરેશાનીનો સામનો કરવો પડે છે।
ચાલુ વરસાદ હોય છે ત્યારે ખાડા કેટલા ઊંડા છે તેનો ખ્યાલ નથી આવતો અને તેના કારણે જ ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ એવી થાય છે કે અકસ્માત થવાનો પણ ભય સર્જાય છે, કેટલીક વાર વાહનોને પણ નુકસાન થાય છે। એટલે આ તમામ બાબતોને ધ્યાનમાં લીધા પછી પણ હજી સુધી તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી। આજે પણ આપ રોજ રસ્તાની હાલત જોઈ શકો છો કે જે રીતે રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ જાય છે, ખાડાઓની પરિસ્થિતિ છે। થોડા વરસાદમાં જ જે રોડ રસ્તા પર લગાવેલા ડામર હોય છે તે ઉખડી જાય છે અને કપચી ખુલીને બહાર આવી જાય છે, એટલે વાહન સ્લીપ થવાની પણ ક્યાંક ક્યાંક શક્યતાઓ વધી જાય છે। મહત્વનું છે કે જે રીતે રોડ રસ્તા ઉપર પડેલા ખાડાઓની વાત કરીએ, કોર્પોરેશન દ્વારા એક મુહિમ શરૂ કરવામાં આવી હતી કે આપના ત્યાં રોડ રસ્તા પર ખાડા હોય તો આપ માત્ર એક ફોટો પાડી અને લોકેશન મોકલો કે આ જગ્યા પર રોડ રસ્તા ખરાબ છે, તૂટેલા છે, તો અમે તેને તાત્કાલિક રિપેર કરી દઈશું। પરંતુ આ તમામ જે વાતો છે તે માત્ર ને માત્ર કાગળ પર અને મોબાઈલ પૂરતી જ છે, પરંતુ જ્યારે હકીકતથી આપણે હકીકત પર નજર કરીએ ત્યારે આપ જોઈ શકો છો કે જે રીતે અત્યારે હાલનું તંત્ર છે લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। આજે પણ રોડ રસ્તાની હાલત એટલી જ ખરાબ છે જેટલી લગભગ આજથી 10 કે 15 વર્ષ પહેલાં હતી। એટલે આ રોડ રસ્તા રિપેરિંગ કરવાની બાબતે અને સુનગર યોજનાના બાબતે જે પૈસા લેવામાં આવે છે, કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, તો આખરે આ પૈસા જાય છે ક્યાં તે સવાલ જનતા દ્વારા પૂછવામાં આવી રહ્યો છે। કારણ કે રૂપિયા ખર્ચવા પછી, ટેક્સ ભર્યા પછી પણ આજે પરિસ્થિતિ એવી છે કે તમામ જનતાને ભોગવવાનો જ વારો આવી રહ્યો છે। ક્યાંય પણ કોઈ જગ્યાએ રસ્તા એવા નથી કે જેના કારણે હેરાનગતિ ન થતી હોય અથવા તો યોગ્ય રીતે વાહન ચલાવવામાં આવતું હોય। આપ જોઈ રહ્યા છો દ્રશ્યો જે નજરે પડી રહ્યા છે। વાહનની ગતિ મર્યાદા પણ અહીંયા બંધાઈ જાય છે, કારણ કે જો ગતિમાં વાહન જાય તો ચોક્કસથી વાહન અકસ્માતનો ભય રહે છે અથવા તો વાહનને નુકસાન થવાનો ભય રહે છે। એટલે અમદાવાદની અંદર જાણે કે ખાડા રાજ એ ઘર કરી દીધું હોય અને કોર્પોરેશન નિંદ્રાધીન થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે, અને ક્યારે આ નિંદ્રા તેમની ઉડશે, ક્યારે તે લોકો જાગશે અને જાગ્યા પછી આ રોડ રસ્તાનું સમારકામ થશે અને નગરજનોને જે પોતે ટેક્સ ભરે છે અથવા જે રૂપિયા ઉઘરાવી અને કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે તેનો બેનિફિટ મળશે, તે તો એક યક્ષ પ્રશ્ન જ છે અને તેનો જવાબ કોર્પોરેશન ખુદ જ આપી શકશે। વિશાલ, સમગ્ર માહિતી આપવા બદલ જોડાવા બદલ આભાર। વિશાલે જે રીતે સમગ્ર વિગતો આપી છે કે હવે તંત્ર ક્યારે જાગે છે તે તો જોવાનું રહ્યું, કેમકે જનતા પણ હવે કહી રહી છે કે રસ્તાઓના સમારકામ થવા જોઈએ, લોકોને પડતી હાલાકી જે હવે ઉકેલ આવી જવી જોઈએ, લોકોને પડતી તકલીફનો હવે ઉકેલ આવી જવો જોઈએ। આગળ વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ એએમસીનો ઉદ્ધરો લેવામાં આવ્યો છે। રોડ રસ્તા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે લીધો આ ઉદ્ધરો, કોર્ટના હુકમનું પાલન નથી થયું, દર વર્ષે રસ્તા તૂટતા અકસ્માતો વધ્યા છે, એફિડેવિટ નહીં, કોર્ટને નીતિના અમલમાં રૂચિ છે, રસ્તા અંગે થયેલા કાર્યની માહિતી આપવામાં આવે તેવું પણ હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટ કહેવાયું છે। હાઈકોર્ટે આ મુદ્દેનો એએમસી પાસે જવાબ પણ માંગ્યો છે, કેમ કે દર વર્ષે રસ્તા તૂટી રહ્યા છે અને તેને કારણે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે તેવું પણ સ્પષ્ટ હાઈકોર્ટ દ્વારા કહેવાયું। રોડ રસ્તા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે એએમસીનો ઉધડો લીધો છે, કેમ કે જે અત્યારે રોડ રસ્તાની હાલત અમદાવાદની અંદર છે જેને કારણે અકસ્માતો ખૂબ વધી ચૂક્યા છે। લખીમપુરની અંદર જે હત્યાકાંડ થયો હતો જેને લઈને તપાસ ચાલી રહી છે, દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે કે જે ગુનેગારો છે તેમને કડકમાં કડક સજા થવી જોઈએ, તેવામાં અંકિત દાસ નજીકના વ્યક્તિની ધરપકડ કરાઈ છે। એસઆઈટીએ ચોથા આરોપીને ઝડપી પાડ્યો છે। સમગ્ર કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, કેમ કે એ દિવસે જે ઘટના ઘટી હતી અને ત્યારબાદ જે વિડીયો સામે આવ્યા છે તેને આધારે જ પોલીસ તપાસ કરી રહી છે, ત્યાં હાજર લોકોના બયાન પણ લેવામાં આવ્યા છે। જે રીતે ખેડૂતો પર વિરોધ કરતા સમયે તેમની પર ગાડી ચલાવી દેવામાં આવી હતી અને 4 ખેડૂતોના મોત થઈ ચૂક્યા હતા અને ત્યારબાદ હિંસા ત્યાં ફેલાઈ હતી અને અન્ય 4 લોકો પણ મોત ઘાટ ઉતર્યા હતા। લખીમપુર ખીરી કાંડને લઈને તપાસ ચાલી રહી છે। We'll be right back.
मुंद्रा पोर्ट पर थी जे रीते ड्रग्स झड़पायु हतुं ने त्यारबाद कार्यवाही थई रही छे ने ते जोता हवे निर्णय करवामां आव्यो छे अफगानिस्तान अने पाकिस्तान ना कार्गो हेन्डल हवे नहीं थाय। अदाणी मुंद्रा पोर्टे आ महत्वनो निर्णय लीधो। अफगानिस्तान ना कंटेनर माथी ड्रग्स झड़पायु हतुं 21,000 करोड़ ड्रग्स झड़पाता सत्ताधीशोए निर्णय लीधो छे 15 नवेम्बर थी कार्गो हेन्डलिंग थशे बंद। पाकिस्तान अने अफगानिस्तान ना कार्गो हेन्डल बंद करी देवामां आवशे। 15 नवेम्बर थी कार्गो हेन्डलिंग बंद करवानो निर्णय लेवामां आव्यो छे। रीते मुंद्रा पोर्ट पर थी ड्रग्स झड़पायुं हतुं। સુરતથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। સુરતની અંદર બિલ્ડરની ઓફિસમાંથી લાખોની ચોરી કરવામાં આવી છે। શખ્સોએ રોકડ 90 લાખની ચોરી કરી, બે શખ્સોએ ચોરી કરી ત્યાંથી ફરાર થયા। પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। સુરત શહેરના ખટોદરા વિસ્તારની ઘટના જ્યાં બિલ્ડરની ઓફિસમાંથી ચોરી કરવામાં આવી છે। આ શખ્સોએ રોકડા 90 લાખ રૂપિયાની ચોરી કરી છે, બે શખ્સો ચોરી કરી ફરાર થયા। પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ હાથ ધરી છે। સુરતની અંદર બિલ્ડર અને તેની ઓફિસથી લાખો રૂપિયાની ચોરી। રાકેશ ઝુંઝુનવાલા જે પ્રધાનમંત્રી સાથેની મુલાકાત બાદ ચર્ચામાં હતા અને હવે તેમને મંજૂરી આપવામાં આવી છે, નવી એરલાઇન્સને લઈને મંજૂરી અપાઈ છે। ઉડ્ડયન મંત્રાલયે નવી એરલાઇન્સને આપી મંજૂરી। કંપનીને સરકાર તરફથી એનઓસી પ્રમાણપત્ર મળ્યું। ઝુંઝુનવાલાની એરલાઇન્સનું નામ અક્સા એર આવતા વર્ષે ઉનાળામાં કંપનીની શરૂઆત થશે। રાકેશ ઝુંઝુનવાલા જે સફળ બિઝનેસમેન છે અને તેમની એરલાઇન્સને મંજૂરી આપવામાં આવી છે। ઉડ્ડયન મંત્રાલયે નવી એરલાઇન્સને મંજૂરી આપી છે। કંપનીને સરકાર તરફથી એનઓસી પ્રમાણપત્ર મળી ચૂક્યું છે। ગિફ્ટ સિટીની અંદર ઘણી ગિફ્ટ છે, એટલે કે ઘણા ઘણા નવા નવા પ્રયત્નો ત્યાં થઈ રહ્યા છે અને હવે ત્યાં બન્યું છે એરક્રાફ્ટનું લીઝિંગ હબ। ગિફ્ટ સિટીમાં થશે લીઝિંગ માટેની કાર્યવાહી। 6 એરક્રાફ્ટ કંપનીઓને લાયસન્સ અપાયા છે, વધુ 7 કંપનીઓને લાયસન્સ આપવામાં આવશે। કરારથી ફ્લાઇંગ ક્લબ ટેક્સી મળશે ભાડે, બિઝનેસ જેટ પણ આપવામાં આવશે ભાડે। ગિફ્ટ સિટીની અંદર બન્યું છે એરક્રાફ્ટનું લીઝિંગ હબ, કે જ્યાં કરારથી ફ્લાઇંગ ક્લબ એર ટેક્સી પણ ભાડે મળશે, સાથે જ બિઝનેસ જેટ પણ આપવામાં આવશે ભાડે। ગુજરાતમાં શિક્ષણનું સ્તર વધારે ઉપર લઈ જવાનું છે તેવું કહેવામાં આવે છે, પરંતુ ગુજરાતની જે શાળાઓ છે ત્યાં એક જ શિક્ષક। રાજ્યની 1275 શાળા એવી છે કે જ્યાં માત્ર એક જ શિક્ષક છે। રાજ્યની 70% શાળામાં શિક્ષકોની જગ્યા ખાલી છે। યુનેસ્કોના સ્ટેટ ઓફ એજ્યુકેશન રિપોર્ટ 2021માં જાહેરાત થઈ, અહેવાલમાં છતી થઈ શિક્ષણની વાસ્તવિકતા। રાજ્યમાં 24% વર્ગખંડોની પણ સ્થિતિ ખરાબ છે, બિસ્માર હાલત છે। હજી 30,000થી વધુ શિક્ષકોની ગુજરાતની અંદર જરૂર છે।
હવે ગુજરાતની અંદર કોલસાની અછત જોવા મળી રહી અને તેને કારણે વીજળી મોંઘી થઈ છે. કેમ કે જે વીજળીની ખરીદી છે તેમાં યુનિટ દીઠ રૂપિયા 14.50 થી લઈ 20 નો ભાવ વધારો કરી દેવાયો છે. સરકારને શિરે મોટો આર્થિક બોજો રહેશે. સામાન્ય ભાવ કરતા 275 થી 400% વીજ દર ઊંચો થયો છે. સરકારને આર્થિક બોજો અંતર્ગત એ બોજો હવે ગ્રાહકોના શિરે આવશે. એટલે આમ જનતાએ હવે જે વીજ બિલ છે તેમાં પણ વધારો આપવો પડશે. ગુજરાતમાં કોલસાની અછતથી વીજળી મોંઘી થઈ છે. યુનિટ દીઠ 14.50 થી 20 ના ભાવે વીજળીની ખરીદી. સરકારના શિરે મોટો આર્થિક બોજો. સામાન્ય ભાવ કરતા 275 થી 400% વીજ દર ઊંચો છે. સરકાર આર્થિક બોજો અંતે ગ્રાહકને શિરે નાખશે. રાશન કાર્ડની દુકાનના જે ધારકો છે તેઓ વિરોધ કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે જે કમિશનને લઈને પણ પ્રશ્નો છે તે હજી પણ નથી ઉકેલાયા. રાશન કાર્ડ દુકાનધારકો હવે હડતાળ પર ઉતરશે. કમિશન સહિતના પ્રશ્નો હજી વણ ઉકેલાયેલા છે. અગાઉ 5 દિવસ દુકાનો બંધ રાખી સર્વર અને કમિશન સહિતના પ્રશ્નોનો ઉકેલ આપવા માટેની રજૂઆત કરાઈ. તહેવારો સમય હડતાળથી રાશન ધારકો પરેશાન થશે. કેમ કે રાશન કાર્ડ દુકાનધારકો જે હડતાળ કરવાના છે એમના પ્રશ્નો છે કે સર્વર ડાઉન રહેતું હોય છે, સાથે જ કમિશન સહિતના પ્રશ્નો નથી ઉકેલાયા. ગાંધીનગરના પેથાપુરથી એક બાળક મળ્યું ને સમગ્ર કહાની શરૂ થઈ અને તેનો આવ્યો કરુણ અંજામ. હિના ઉર્ફે મહેંદીની હત્યા કરી દેવામાં આવી. તેના જ મિત્ર, તેના જ બોયફ્રેન્ડ દ્વારા તેની હત્યા કરાઈ. હિના ઉર્ફે મહેંદી પેથાણીનું પોસ્ટમોર્ટમ કરી દેવાયું છે. પોસ્ટમોર્ટમ બાદ FSL નિષ્ણાંતોનો દાવો છે. આરોપીએ પાછળથી વી શેપમાં ગળું દબાવ્યું, ક્રોટિક સાઈઝના ભાગે દબાણ કરાયું હતું. દબાણ આવતા ગુંગળામણથી તેનું મોત થયું. 7 થી 8 મિનિટે તેનું ગળું દબાવવામાં આવ્યું હતું તેવો ડોક્ટરો દ્વારા દાવો કરાયો છે. આરોપી સચિન દીક્ષિત પાસે રિકન્સ્ટ્રક્શન કરાવાશે. કેમ કે એને જે કબૂલાત કરી હતી કે બરોડા સ્થિત તેમના નિવાસસ્થાને તેણે હિનાની ગળું દબાવીને હત્યા કરી હતી. હિના ઉર્ફે મહેંદી પેથાણી કે જેનું હત્યાને મામલાને લઈને તેની પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો. પોસ્ટમોર્ટમ બાદ FSL નિષ્ણાંતોએ દાવો કર્યો કે આરોપીએ પાછળથી વી શેપમાં તેનું ગળું દબાવ્યું હતું, ક્રોટિક સાઇનસના ભાગો જે છે ત્યાં દબાણ આપ્યું હતું અને દબાણ આવતા ગુંગળામણથી તેનું મોત થયું છે. 7 થી 8 મિનિટ સુધી તેનું ગળું દબાવી રાખવામાં આવ્યું હતું. જે રીતે સચિન દીક્ષિત કે જેણે હિનાની હત્યા કરી છે અને તેના બાળકને ત્યાંથી તરછોડ્યું હતું, ગાંધીનગર પેથાપુરે બાળકને મૂકી દીધું હતું તેને, હાલ રાજ્યની અંદર તેને લઈને ઘણો રોષ છે. રાજ્યની જનતા તેને કડકમાં કડક સજા થવી જોઈએ, તેને ફાંસી થવી જોઈએ તેવી માંગ કરી રહી છે. નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે અને સમગ્ર ગુજરાત હાલ ગરબે ઘૂમી રહ્યું છે. આજે નવલી નવરાત્રીનું 7મું નોરતું છે અને માની પૂજા અર્ચના અને આરાધના કરવામાં આવી છે. 9 દિવસ માની આરાધના થતી હોય છે. આજે 7મા નોરતે માં કાલ રાત્રિની પૂજા થશે. વહેલી સવારથી જ માઈ ભક્તો મંદિરમાં ઉમટી ચૂક્યા છે. કોવિડ ગાઈડલાઈન સાથે નવરાત્રિની ઉજવણી કરાઈ રહી છે. આગામી શુક્રવારે દશેરાનો તહેવાર મનાવવામાં આવશે. આજે 7મું નોરતું છે.
निर्माता काल रात्रि ने आज पूजा थशे। वहली सवार थी ज मंदिरों में भक्तों की भारी भीड़ जोवा मळी रही छे। कोविड गाइडलाइन साथे नवरात्रि ने एटले के नौरता ने उजवणी थई रही छे। आगामी शुक्रवारे दशहरानो तहेवार मनावामां आवशे। सातमा दिवसे माताजीना सातमा स्वरूपनी पूजा थती होय छे। माता दुर्गाए असुरोना वध माटे देवी काल रात्रिनो स्वरूप धारण कर्युं हतुं। तेमनो रंग काळो होवाने कारणे तेमने काल रात्रि कहेवाय छे। सातमું નોરતું છે અને માની પૂજા આરાધના થઈ રહી છે તેવામાં અમદાવાદના નગરદેવી એવા ભદ્રકાળી મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ કોવિડ ગાઈડલાઈન સાથે અહીંયા ભક્તો દર્શન કરી રહ્યા છે। વહેલી સવારથી જ ભક્તો પહોંચી રહ્યા છે। અમદાવાદમાં ભદ્રકાળી મંદિરે ભક્તો ઉમટી પડ્યા છે। સરસ્વતી માતાના સ્વરૂપમાં પણ નગરદેવીના દર્શન કરાઈ રહ્યા છે। અમદાવાદની નગરદેવી એવી માં ભદ્રકાળી કે જેના દર્શન માટે તમામ ભક્તો પહોંચી રહ્યા છે। शक्ति की भक्ति आराधना पर्व एटले नवरात्रि। नवरात्रि नवे नव दिवस अलग अलग महत्व है। तेमा नगरदेवी भद्रकाली दर्शन करने नगरजनों रोजे रोज उमड़ता हो कारण के दररोज माता भद्रकाली अलग अलग स्वरूप में दर्शन आपे। आज भद्रकाली मंदिर में आप उपस्थित छे त्यारे माता भद्रकाली सरस्वती देवी रूप में दर्शन आपी रहा है। भगवान दर्शन अनेरु महत्व है। वर्षों थी प्रस्थापित थयेलू आ मंदिर के जेनी लोकोनी अटूट श्रद्धा अने खास खास विश्वास छे। सवारथी ज नगरजनों माताजीना दर्शन करवा माटे उमड़ता होय छे। त्यारे आप जोई रह्या छो कि माताजीए आज सरस्वती माताना रूप में दर्शन आप्या छे। महत्वनुं छे के जे रीते आज नगरदेवी सरस्वती माताना रूप में दर्शन आपी रह्या छे त्यारे सवारथी ज भक्तजनों भीड़ लगामीने उभा छे। खास करीने जारे कोरोना वायरस चाली रह्यो छे त्यारे मास्क अने सोशियल डिस्टन्सनुं पालन करी अने तमाम नगरजनों माताजीना दर्शने उमट्या छे। माताजी प्रत्येनी जे आस्था छे तेने लईने रोजे रोज नवरात्रिना नौ दिवस सुधी भीड़ जोवा मळे छे। साथे ज आजे ज्यारे रीते दर्शननो लाभ लेवा माटे लोको आव्या छे त्यारे केटलाक नगरजनोने आपणे पूछवानी कोशिश करीए के माताजीना दर्शनने लईने ते लोको शुं माने छे अने खास नवरात्रिनुं तेमना माटे शुं महत्व छे। शुं नाम छे आपनुं? અનિતા મહેતા। અનિતાજી, આજે આપ અહીંયા આવ્યા છો ભદ્રકાળી મંદિરે, ખાસ દર્શનનું શું લાભ લીધો અને માતાજી કયા સ્વરૂપમાં જોવા મળ્યા? आज माँ का सरस्वती का रूप है। वैसे तो नौ के नौ दिन माँ का अलग अलग रूप होता है और सब रूप में अलग अलग सवारी के साथ में माँ विराजती है, पर आज सरस्वती के रूप में माँ के हम दर्शन करने आए हैं भद्रकाली, और बहुत अच्छा लगा है। कल आठम है, कल भी माँ का पुण्य प्रताप है और हमेशा आशीर्वाद बना रहे। और नगर देवी है अपने अहमदाबाद में, तो माँ भद्रकाली का पुण्य प्रताप हमेशा नगर पर बना रहे। आपनुं शुं नाम छे? उषा अग्रवाल। उषा जी, आप यहाँ पे आए हो, क्या माता जी में आस्था है, खास नवरात्रि में क्या महत्व? माता जी की हमारे ऊपर बहुत कृपा और हमें बहुत ही आस्था है माता जी में, और नौ दिन हम व्रत भी करते हैं और उसकी उपासना भी करते हैं, और आज तो सातवां दिन है तो माँ सरस्वती का के रूप में माता का दर्शन है और गरुड़ की सवारी है। सो या देवी सर्वभूतेषु विद्या रूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः। દરેક આસ્થા સાથે દરેક ભક્તજનો પોતાનું જે આસ્થા છે તે વ્યક્ત કરે છે। ખાસ કરીને આજે નગરદેવી ભદ્રકાળી જ્યારે સરસ્વતી માતાના રૂપમાં જોવા મળ્યા છે ત્યારે ભક્તજનો તો તેનું દર્શન કરે છે, સાથે નગરદેવી હોવાના કારણે તમામ નગરજનો તેમની જે દર્શન છે તેનો લાભ લેશે અને સાથે જ નવરાત્રિને લઈને માતાજીના દર્શનથી પોતાના દિવસની શરૂઆત કરશે। કેમેરામેન યોગેશ સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। हाल बुलेटिन में बस आटलू ज बधुं माहिती ने समाचार माटे आप जोता रहो मंतव्य न्यूज अने लॉगिन करो www.mantavyanews.com पर। नमस्कार।